કરીએ આપણે રૂપિયાથી તો દિવસના અંતે રૂપિયો 2 પૈસા જેટલો નબળો થઈને 83.98 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે અને શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસો મજબૂત થઈને 83.96 પ્રતિ ડોલરની સામે 83.95 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો. તો એક ફ્લેટિશ મુમેન્ટમ આપણે અહીં આગળથી જળવાયેલું જોઈ શકીએ છીએ રૂપિયાની અંદર. અને ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 101.58 ઉપર આપણે જોઈ શકીએ છીએ. વધુ ચર્ચા કરીશું એક્સિસ સિક્યોરિટીઝના દિવ્ય કકલાણી આપણી સાથે જોડાયા છે. દિવ્ય, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને કરન્સીને હવે તમે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? યુએસડી આઈએનઆરમાં હવે કઈ રીતની મૂવ્સ આપણે જોઈ શકીએ છીએ? કારણ કે આપણે ખાસા એવા 1-2 પૈસા જેટલી નાની રેન્જમાં કારોબાર જોઈ રહ્યા છે. ગુડ ઇવનિંગ સર. યુએસડી પેરની વાત કરું તો લાસ્ટ વીકમાં મેં ડિસ્કસ કર્યું હતું કે એક રેન્જમાં ટ્રેડ કરે છે 83.80 થી લઈને 84.10 ની આસપાસ. અને ડોલર ઇન્ડેક્સમાં પણ આવું જોયું કે લાસ્ટ વીક આપણે થોડી રિકવરી જોવા મળી, પર ડોલર ઇન્ડેક્સ પણ એક રેન્જમાં છે. એમ કે કાલે એક ઇમ્પોર્ટન્ટ ડેટા છે સીપીઆઈ ઇન્ફ્લેશન ડેટા, તો એના પછી આપણને કંઈક મુમેન્ટમ જોવા મળશે. અધરવાઇઝ એમાં કંઈ આપણને સરપ્રાઇઝ નહીં આવ્યું તો જે કરંટ રેન્જ જે ચાલી રહી છે લાસ્ટ એક મહિનાથી 83.80 થી લઈને 84.10 આ રેન્જમાં ટ્રેડ થશે યુએસડી આઈના. ઓકે, તો એક નાની ઉપર આપણને રહેતી દેખાય છે, તો એના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. વાત હવે સોનાની કરી લઈએ તો સોનાની કિંમતોમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવી અને વૈશ્વિક બજારમાં ભાવ $2500 પાર પહોંચતા દેખાયા. તો સ્થાનિક બજારમાં પણ 71,690 સ્તરની આસપાસ કારોબાર. તો સ્થાનિક બજારમાં આપણે કહી શકીએ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર અને 2500 લેવલ કોમિક્સ ઉપર જળવાઈ રહ્યા છે. થોડો ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર ત્યાં થતો દેખાઈ રહ્યો છે. અને અહીંયા પણ મોંઘવારીના આંકડાની ઇમ્પેક્ટ આવતી હોય છે, તો એના પહેલા સોનામાં એક નાની રેન્જમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે. તેવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો સીપીઆઈના આંકડા પહેલા નાની રેન્જની અંદર સોનું છે, આંકડા પછી આપણને એક ક્લિયર વ્યૂ મળશે કે કઈ રીતે હવે આપણે આ પહેલા સોનાની અંદર સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? ઓવરઓલ અગર લાસ્ટ વીકમાં આપણને કાફી વોલેટિલિટી જોવા મળી, કાફી ઇમ્પોર્ટન્ટ ડેટા હતા આઈએસએમ મેન્યુફેક્ચરિંગ નોન ફાર્મ પેરોલ, પણ નોન ફાર્મ પેરોલ જે લાસ્ટ વીક ફ્રાઈડે ના આવ્યું હતું તો એક્સપેક્ટેશન થી ખરાબ આવ્યું હતું. તો ડોલર અમને જોયું કે ગોલ્ડમાં પણ એક રેલી જોવા મળી પણ પ્રાઇસ સસ્ટેન નો થયા અને કરેક્શન જોવા મળ્યું, કાઇન્ડ ઓફ પ્રોફિટ બુકિંગ. હવે એઝ ઓફ નાઉ જે પણ ટ્રેડર્સ છે ઓવરઓલ એનો જે નજર હવે સીપીઆઈ ઇન્ફ્લેશન ડેટા પર રહેશે, એમ કે આ એક ઇન્ફ્લેશન ડેટા કાફી ઇમ્પોર્ટન્ટ છે ને હિસ્ટોરિકલ જોયે તો આ ડેટા પછી આપણને કાફી મોટી મુમેન્ટમ જોવા મળે છે. તો અગર હું અગર રેન્જની વાત કરું તો કાફી ટાઈમથી સોમુ જે છે 72,200 ઉપર સસ્ટેન નથી આવ્યું ટેકનિકલી, તો ત્યાં એક ઇન્ડિકેશન છે કે ત્યાં એક સપ્લાય ઝોન છે પ્રાઇસીસ માટે જેને પ્રાઇસીસ એબ્સોર્બ નથી કરી શકતો. અગર પ્રાઇસ એના ઉપર આપણને ક્લોઝિંગ આવશે વીકલી બેસિસ તો જ આપણને કંઈક રેલી જોવા મળશે. અધરવાઇઝ મારા હિસાબથી 70,500 થી લઈને 72,000 ની રેન્જ છે આ રેન્જમાં ટ્રેડ કરશે. ને એઝ ઓફ નાઉ ઇન્ટરડે માટે સોનું મને થોડુંક સેલોન પ્રાઇસ લાગે છે, તો 71,800 ની આસપાસ આવશે તો ત્યાં વેચીને ચાલવાનું. સ્ટોપ લોસ 72,000 રાખવાનું અને નીચે ટાર્ગેટ 71,500 મેન્ટેન કરવાનું. ઓકે, તો ઇન્ટ્રાડે માટે સોનાની અંદર જે સલામતી દેખાઈ રહી છે સેલન રાઇઝ કરવાની સલામતી દેખાઈ રહી છે. 72,000 સ્ટોપ લોસ અને 71,500 ટાર્ગેટ તમને ઇન્ટ્રાડેમાં સોનાની અંદર બનતા દેખાઈ શકે છે. તો દેવ્ય, જે રીતે આપે જણાવ્યું હાલમાં એક સોનાની અંદર દબાણ આવતું દેખાઈ શકે છે, સેલન રાઇઝની સ્ટ્રેટેજી આપણે અપનાવવી જોઈએ, પણ ફેટની મીટિંગ પછી શું આપણને સોનાની અંદર કોઈ અપમૂવની આશા રાખી શકાય? કઈ રીતે તમે જોઈ રહ્યા છો ત્યાંથી ત્યાં સુધી તો આપણને સોનું એક દબાણ તરફ કે નાની રેન્જમાં જ રહેતું સાઇડવેઝ રહેતું રાખી રહ્યું છે, ત્યાંથી સોનાની ચાલ બદલાઈ શકે? હા, ફેડની જે લાસ્ટ ટાઈમ જે ફેડ ના જે કમેન્ટ આવ્યા હતા લાસ્ટ ફ્રાઈડે ના, તે લોકો કીધું હતું કે એક્સપેક્ટેશન છે કે અમે વધારે રિટાઈક કરી શકે છે, પણ મેઇન જે મીટિંગ જે થર્ડ વીકમાં થવાની છે ફેડની એના પછી આપણને પોલિસી જે લોકો શું રાખે છે, એગ્રેસિવલી રેટ કટ કરે છે કે નથી કરતા, એના ઉપર હવે બધાની નજર રહેશે. અગર એગ્રેસિવલી કરે છે તો સોના માટે એ કાફી પોઝિટિવ ન્યૂઝ છે ને આપણને આગળ જઈને એક સારી રેલી જોવા મળી શકે છે. પણ જે નામે તમે રેન્જ જણાવી કે 70,500 ને ઉપરના લેવલમાં 72,200 આ જે રેન્જ છે આઈ ગેસ માર્કડાઉન કરી નાખવું જોઈએ. અગર 72,200 ઉપર આપણને ક્લોઝ આવે છે તો આપણને એક બ્રેકઆઉટ જોવા મળી શકે છે અને પ્રાઇસમાં આપણને આગળ જઈને સારી રેલી આવશે 73,500 ની આસપાસ. ઓકે, તો જણાવેલા મહત્વના લેવલ જે છે સોનાને માટે એને ધ્યાન રાખીને ચાલો. તો
આ એક વ્યૂ અહીંયા આગળથી આપણે સોના ઉપર લીધો છે, રેટ કટની ઇમ્પેક્ટ કઈ રીતની રહેશે એની પણ અહીંયા આગળથી વાત કરી છે. ઇન્ટ્રાડે માટે તો અહીંયા આગળથી સલામ, સોનામાં સેલોન પ્રાઇસની બનતી દેખાઈ રહી છે. ત્યારે ચાંદીની પણ જો આપણે વાત કરી લઈએ તો સોના કરતાં ચાંદીની અંદર આપણને ખરીદારી જે છે એ વધારે રહેતી જોવા મળી છે. વૈશ્વિક બજારમાં 28.39 એટલે કે $29ની નીચે જ કિંમતો રહેતી જોવા મળી. સ્થાનિક બજારમાં 1.5% આસપાસની મજબૂતી પણ આપણને બનતી દેખાય. 83,900 સુધીના સિલ્વરની અંદર આપણે લેવલ બનતા જોઈ શકીએ છીએ. ચાંદી માટે કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ દેવ્ય, આપની કઈ રીતની સલાહ રહેશે? હવે હું ઓવરઓલ વાત કરું તો લાસ્ટ બે વીકમાં અગર સિલ્વરે કાઇન્ડ ઓફ ગોલ્ડ અંડર પરફોર્મ કર્યું છે. લાસ્ટ બે વીક થી આપણને નેગેટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે. એક ઇન્ડિકેશન છે કે સિલ્વરમાં કમ્પેરેટિવલી સેલિંગ પ્રેશર વધારે છે ગોલ્ડ કરતા. ને કોમેક્સ માર્કેટમાં પણ સિલ્વર લાસ્ટ વીક ઓલમોસ્ટ 3% ડાઉન હતું. લાસ્ટ વીક જે પણ ચાઇનાના ઇમ્પોર્ટન્ટ ડેટા આવ્યા હતા એ ઇન્ડસ્ટ્રીયલ મેટલ માટે નેગેટિવ આવ્યા હતા. એના વિશે આપણને એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું ઇન્ડસ્ટ્રીયલ મેટલમાં ને સાથે સાથે સિલ્વરની અંદર. આ વીકમાં આપણને સિલ્વરમાં એક સારી રિકવરી જોવા મળી છે લોઅર લેવલ પરથી. પણ એઝ ઓફ નાઉ એવું કઈ એટલે ઇમ્પ્રુવમેન્ટ થયું નથી ચાઇનીઝ ડિમાન્ડની અંદર. તો જ્યાં સુધી કોઈ પોઝિટિવ ડેટા નહીં આવતા આગળ જઈને ત્યાં સુધી મને લાગ્યું કે ઇન્ડસ્ટ્રીયલ મેટલ જે છે થોડું સેલિંગ પ્રેશરમાં રહેશે અને એનો ઇમ્પેક્ટ જે છે આપણને સિલ્વર પર પણ જોવા મળી શકે છે. તો સિલ્વર પણ ઇન્ટ્રાડે માટે મારો જે પણ કોલ છે આજે ગોલ્ડ ને સિલ્વરમાં બે ઇન્ટ્રાડે કોલ છે પ્યોર, કેમ કે કાલે ઇમ્પોર્ટન્ટ ડેટા છે. તો જે પણ કોલ જે છે ઇન્ટ્રાડે સ્ક્વેર ઓફ કરી નાખવાના. તો ઇન્ટ્રાડેમાં અગર સિલ્વર 84,300 ની આસપાસ આવે છે તો ત્યાં વેચીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 84,700 નું મેન્ટેન કરવાનું, ટાર્ગેટ નીચેમાં 83,500 રાખવાનું. ઓકે, તો ઇન્ટ્રાડે માટે સિલ્વરમાં જે સલામતી દેખાઈ રહી છે એ પણ સેલ કરીને ચાલવાની બની રહી છે 84,300 પર. ચાંદીને સેલ કરો 84,700ના સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાના રહેશે અને 83,500ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદી માટે સ્ટ્રીકલી ઇન્ટ્રાડેની સલાહ છે અને અહીં આગળ વેચીને સેલ ઓન રાઇઝ સ્ટ્રેટેજી તમારે ઇન્ટ્રાડેમાં અપનાવવાની રહેશે. અને સીપીઆઈ ના આંકડા ઉપર આવતીકાલે આપણે ચોક્કસપણે નજર રાખીશું. તો આ સોના ચાંદી ઉપર આપણે ખાસ વ્યૂ લીધો છે અને સાથે હાલ સમય છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ ક્રૂડ મેટલ તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચામાં દિવ્ય કકલાણી સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે ચર્ચામાં આપણી સાથે દિવ્ય કકલાણી જોડાયેલા છે. તો હવે ક્રૂડના કારોબારની વાત કરી લઈએ તો શરૂઆતી રિકવરી બાદ ક્રૂડમાં ફરી ઘટાડો આવ્યો અને બ્રેન્ટના ભાવ $71ની નજીક પહોંચ્યા. નાઇમેક્સ ક્રૂડ પણ $68ની નીચે આવતું દેખાયું છે અને ઉલ્લેખનીય છે કે આપણે અહીં આગળથી Q3માં હાલ સુધીમાં જે કિંમતો જોઈ છે એમાં આશરે 15% ઘટાડો આપ્યો છે. પણ સપ્લાયની ચિંતાએ કિંમતોને સપોર્ટ પણ મળી શકે, પણ અત્યારે આપણે જે રીતનો કારોબાર જોઈ રહ્યા છીએ દબાણ તરફી કારોબાર, 1% દબાણ એમસીએક્સ ક્રૂડ ઉપર પણ બન્યું છે અને 5,700ની આસપાસ એમસીએક્સ ક્રૂડની કિંમતો. દિવ્ય, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસી વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છે ક્રૂડની અંદર. ફરી પાછું એક દબાણ જ આગળ વધતું દેખાઈ રહ્યું છે. ગયા સપ્તાહમાં પણ 9% જેવું દબાણ બની ચૂક્યું છે. તો આગળ આપણે ક્રૂડમાં કઈ રીતના મૂવ દેખાઈ રહ્યા છે અને કઈ રીતે આપણે ટ્રેડ લેવા જોઈએ? ક્રૂડમાં હું ઓલમોસ્ટ શોમાં કહું છું કે પ્રાઇઝી જે સેલિંગ પ્રેશરમાં, કેમ કે જ્યાં સુધી ચાઇનાના જે ડિમાન્ડ કન્સર્ન ઇમ્પ્રુવ નહીં થાય ત્યાં સુધી ક્રૂડમાં મને વધારે ખાસ તેજી લાગતી નથી. જેમ કે લાસ્ટ વીક તમે કીધું કે ઓલમોસ્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં 8-9% નું આપણને કરેક્શન જોવા મળ્યું હતું. કેમ કે એક ઇન્ડિકેશન જ છે, કે જે પણ ડેટા જે આવે છે ચાઇનાથી બધા નેગેટિવ જ આવે છે, બીટ સીપીઆઈ કે પીપીઆઈ. ને સાથે સાથે યુએસના જે જોબ ડેટા આવ્યા હતા એ પણ થોડાક વીક આવ્યા હતા. તો એનાથી એક ઇન્ડિકેશન છે કે ગ્લોબલ માર્કેટમાં પણ સ્લોડાઉનનું એક્સપેક્ટેશન છે, જેનો ઇમ્પેક્ટ સીધું ક્રૂડ ઓઇલ પર પડી શકે છે. પણ યેસ્ટરડે સેશનમાં આપણે જોયું કે આપણને સ્ટોર્મનું એક ડિસ્ટ્રપ્શન આવી હતી, એક લોઅર લેવલથી રિકવરી જોવા મળી હતી. પણ આજે જે પ્રાઇઝિસ છે સસ્ટેન નથી થયા હાયર લેવલ પર. તો જ્યાં સુધી લોંગર ટર્મમાં 6,000ની ઉપર આપણને સ્ટ્રોંગ ક્લોઝિંગ નહીં આવશે વીકલી બેસિસ પર, ત્યાં સુધી મારો વ્યૂ જે છે ક્રૂડલમાં સેલ ઓન રાઇઝનો જ રહેશે. ઇન્ટરડે માટે અગર પ્રાઇઝિસ 5,770ની આસપાસ અગર આવે છે તો અહીંયા વેચીને ચાલવાનું. સ્ટોક જે છે 5,830નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 5,700નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ક્રૂડમાં ડિમાન્ડ કન્સર્ન પર ખાસ ધ્યાન આપવાનું રહેશે અને એને કારણે એક સેલ તરફ રહેવાની જ
સલાહ તમારી માટે બનતી દેખાઈ રહી છે. તો 5,700 સુધીના ટાર્ગેટ માટે ક્રૂડમાં વેચીને કારોબાર કરો. 5,830 સ્ટોપલોસ અહીંયા કરતી રાખવાનો રહેશે. તો આ સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે ક્રૂડને માટે. ત્યારે જ નેચરલ ગેસની પણ જો વાત કરી લઈએ તો નેચરલ ગેસની કિંમતોની અંદર મામૂલી તેજી આવતી આપણને દેખાય છે અને કિંમતો જે છે 182 સ્તરની આસપાસ 186 સુધી પહોંચતી હવે દેખાય છે. એટલે 1.25% મજબૂતી સાથે આપણે અહીંયાથી કારોબાર જોઈ શકીએ છીએ. નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ રહેશે દેવ્ય? નેચરલ ગેસની વાત કરું તો એક રેન્જમાં સ્ટેડ થાય છે. નીચેના લોઅર બેન્ડ છે 175 ને હાયર બેન્ડ છે 195. હાયર બેન્ડમાં લાસ્ટ વીકમાં ટ્રાય કર્યું હતું પ્રાઇસ 195 લેવલનું ક્રોસ કરવાનું, પણ યાર સસ્ટેન નથી થઈ શકતું. કેમ કે એઝ ઓફ નાવ જે પણ ન્યૂઝ ફ્લો છે પ્રાઇસીસ માટે આવે છે કાઇન્ડ ઓફ મિક્સ છે. વધારે બુલિશ પણ નથી, વધારે બેરિશ પણ નથી. પણ હમણાં આ વીકમાં જે સપ્લાય ડિસ્ટર્બન્સનું જે ન્યૂઝ છે સ્ટોર્મના વજેથી, તો મે બી લોઅર લેવલ પર આપણને એક બાઈંગ એક્સપેક્ટેડ છે કે ત્યાંથી આપણને સપોર્ટ મળી શકે છે. તો જ્યાં સુધી 175 લેવલ ઇન્ડેક્સ છે લોઅર લેવલ પર, ત્યાં સુધી નેચરલ ગેસમાં વ્યૂ અમારો બાય ઓન ડિપનો રહેશે. ઇન્ટ્રાડે માટે 182 ની અરાઉન્ડ બાય કરવાનું, સ્ટોપ 179 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપર 187 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો નેચરલ ગેસમાં બાયોન ડિપ્સની સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. તો 179 નો સ્ટોપલોસ અને 187 ટાર્ગેટ માટે આગળથી તમે ખરીદારી કરીને ચાલો. તો નેચરલ ગેસમાં આ સલાહ તમારા માટે બનતી દેખાઈ રહી છે. હવે જો મેટલ્સની વાત કરી લઈએ તો મેટલ્સના કારોબાર પર સ્થાનિક બજારની ઉપર નશો કરીએ તો એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સની અંદર વેચવાલી, સૌથી વધારે ઘટાડો ઝીંક અને એલ્યુમિનિયમમાં જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં કોપર એલ્યુમિનિયમ બંનેની માંગ પર પ્રીમિયમ જોવા મળ્યું છે. તો આ તમામ મેટલ્સની અંદર લાલ નિશાનમાં કારોબાર, દેવ્ય કઈ રીતે હવે મેટલ્સમાં કારોબાર કરવો જોઈએ, કઈ મેટલ પર આપની સલાહ રહેશે? કોપરનું પહેલા ડિસ્કસ કરીએ. કોપરમાં અગર ઓવરઓલ વાત કરું તો લાસ્ટ વીક આપણને જો કે આપણે એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું, ઓલમોસ્ટ 3.5% ઇન્ટરનેશનલ માર્કેટમાં એક કરેક્શન જોવા મળ્યું. તો આપણને જેના મેં ડિસ્કસ કર્યા કે સેન્ટિમેન્ટ જે છે ઓવરઓલ ગ્લોબલી થોડા વીક છે, તો સીધું એની સૌથી ફર્સ્ટ ઇમ્પેક્ટ આપણને ઇન્ડસ્ટ્રીયલ મેટલ પર જોવા મળે છે. એઝ ઓફ નાવ હવે જેના ન્યૂઝ જે આવી રહ્યા છે કરંટ અપડેટેડ કે શાંઘાઈની જે વેરહાઉસ છે અહીંયા ઇન્વેન્ટરી જે છે તો એ ઘટી રહી છે, તો એના વચ્ચે લોઅર લેવલ પર આપણને બેઝ મેટલ પેક જે છે એના આપણને બાઇંગ જોવા મળે છે. પણ ડ્યુ ટુ ડિમાન્ડ કન્સર્ન પ્રાઇસીસ જે હાયર લેવલ પર સસ્ટેન નથી થઈ શકતું. તો જ્યાં સુધી પ્રાઇસીસ એમસીએક્સમાં 800 ની ઉપર ક્લોઝ નથી કરતું ત્યાં સુધી આપણને એક મોટી તેજી જે જોવા નહીં મળશે. પર ઓવરઓલ બેઝ મેટલ પેક જે છે પર્ટિક્યુલરલી કોપર થોડુંક ઓવરસોલ્ડ ટેરિટરીમાં છે, તો નીચેના લેવલ પર અગર આપણને મળે છે 785-786 ની અરાઉન્ડ, તો ત્યાં આવો બાય કરી શકે છે. સ્ટોપ લોસ 780 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 793 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો 793 નો ટાર્ગેટ અહીંયા આગળથી રાખીને ચાલો. કોપર માટે આ સલાહ અહીંયા આગળથી ખાસ બનતી દેખાઈ રહી છે. દેવ્ય, બીજી કોઈ મેટલ્સની અંદર આપની સલાહ અહીંયા આગળથી બની રહી છે? એલ્યુમિનિયમ ઝીંકમાં કઈ રીતે કારોબાર કરવાના રહેશે? ઝીંકમાં પણ પ્રાઇસીસ જે છે આપણને લાસ્ટ યેસ્ટરડે એક સારી રેલી જોવા મળી છે. પ્રાઇસીસ સસ્ટેન નો થયું હાયર લેવલ પર, પણ એઝ ઓફ નાવ ઝીંક પર સારા સપોર્ટ ઝોન પર જે 252-251 નું એક સારું સપોર્ટ ઝોન છે. તો જ્યાં સુધી આ સપોર્ટ ઝોન ઇન્ટેક્ટ છે તો ઝીંકમાં પણ મારો વ્યૂ બાય ઓન ડિપનો રહેશે. 253 ની આસપાસ અગર આવે છે ઝીંક ઇન્ટરડે માટે, તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 251.50 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 255 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો સિંકમાં પણ બાયોન્ડિપ અને 255 નો ઉપરની તરફ ટાર્ગેટ રાખીને તમે ચાલી શકો છો. તો કોપર અને ઝીંકમાં ખરીદારી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. ત્યારે જ તેવે આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી, આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.